કુર્ગા સ્થિત આવેલ આરએસપીએલ ઘડી કંપની વિરુદ્ધમાં સ્થાનિક યુવાનોએ રોષ સાથે દ્વારકા પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. કુરંગા સ્થિત આવેલી દિગ્ગજ કંપની આરએસપીએલ ઘડી કંપની વિરુદ્ધ સ્થાનિક ખેડૂતો સાથે સતત વિવાદ બાદ હવે કંપની વિરુદ્ધ સ્થાનિક રોજગારી મુદ્દે યુવાઓને છૂટા કરી દેવાતા ભારે રોષ વ્યાપ્યો હતો. સ્થાનિક 45 જેટલા યુવકોને કોઈ નોટિસ કે જાણ કર્યા વિના છૂટી કરી દેવાતા આજે દ્વારકા પ્રાંત કચેરીએ સૂત્રોચ્ચાર સાથે આવેદન આપવા પહોંચ્યા હતા. ઘડી કંપની કુરંગા સ્થિત પોતાનો 16S પ્લાન્ટ સ્થાપી રહી છે, જેને લઈ ખેડૂતો સાથે સતત વિવાદોમાં રહેલી ઘડી કંપની સ્થાનિક લોકો સાથે સતત ભેદભાવ રાખતી હોય તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે. સ્થાનિક લોકોને કંપની દ્વારા 80% ફરજિયાત રોજગારી આપવાના નિયમને ઉલારીઓ કરી ઘડી કંપની હવે સ્થાનિક લોકોને છૂટા કરી રહી છે, ત્યારે એક સાથે આસપાસ ગામના 45 જેટલા યુવકોને કોઈ નોટિસ કે જાણ કર્યા વિના છૂટા કરી દેવાતા આખરે આ યુવાઓને રોજગારી મુદ્દે દિગ્ગજ કંપની સાથે બાદ ભીડી હતી અને દ્વારકા પ્રાંત કચેરીના ઇસ્તમાલ કરે ના વિશ્વાસ કરે ઇસ ઘડી કા બહિષ્કાર કરે અને બેરોજગારનો ન્યાય આપ્યો જેવા સૂત્રો સાથે બોરી સંખ્યામાં યુવાઓનો ભારે રોષ સાથે આવેદન આપવા પહોંચ્યા હતા. યુવા બેરોજગારોએ કંપનીની ભેદભાવભરી નીતિ સામે મુખ્યમંત્રીને અપીલ કરી હતી કે રોજગારી મુદ્દે તેઓ કંપની વિરુદ્ધ યોગ્ય પગલાં ભરે અને 80% સ્થાનિક લોકોને રોજગારી આપે અને આ મુદ્દે યોગ્ય પગલાં ભરે. જો 24 કલાકમાં યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો બેરોજગારો યુવકો અમરનાથ ઉપવાસ પર બેસી ગાંધી ચિંધ્યા માર્ગે જશે. ઘડી કંપની શરૂઆતથી સ્થાનિક ખેડૂતોને રાજમાર્ગ અને આંતરિક રસ્તા સહિત પ્રદૂષણ મામલે સતત વિવાદોમાં રહેલી ઘડી કંપની હવે સતત સ્થાનિક કક્ષાએ વિરોધનો સામનો કરી રહી છે. કંપની દ્વારા સ્થાનિક શિક્ષિત અને મજૂરોને કોઈ પણ જાતની રોજગારી અપાતી ના હોય, સાથે અંદર કામ કરતા સ્થાનિક લોકોને એન કેમ પ્રકારે દુર્વ્યવહાર થતો હોવાના વ્યાપક આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં ફરી કંપની વિરુદ્ધ યુવાઓએ રોજગારી મુદ્દે લડત આપવાની ચીમકી ઉચ્ચારતા ઘડી કંપનીનો વિવાદ વધુ ચરમસીમાએ પહોંચ્યો છે. મુકેશ મોકરિયા, ZSTV, દ્વારકા. મારું નામ બાલુભા પબુભા કેર, હું કુરંગા ગામનો રહેવાસી છું અને કુરંગા ગામનો ખેડૂત છું. આજ રોજ અમે પ્રાંત અધિકારી આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ અને આવેદનપત્ર એટલા માટે દેવા આવ્યા છીએ કે જ્યાંના સ્થાનિક મજૂર છે, જે આજ લગભગ 3-3 વર્ષથી આ કામ કરે છે, એ મજૂરને એક ઝાટકે છૂટા કરી નાખ્યા છે અને બહારની મજૂરની ભરતી કરે છે, તો ખરેખર કંપનીને ત્યાં સ્થાનિક રોજગારી આપવી પડે. એ બદલ અમારા ઉપર એટલો બધો અન્યાય કરે છે, મજૂરો ઉપર એટલો બધો અન્યાય કરે છે, ખેડૂત ઉપર અન્યાય તો થતું જ હતું અને હજી લગી થાય છે, છતાંય પણ મજૂર ઉપર જો અન્યાય કરે છે તો એને અમે સહન કરી લેવામાં નથી. અમે અલ્ટિમેટ ત્યાં 24 કલાકનો આપ્યો છે, 24 કલાકની અંદર જો એ લોકો અમારો નિર્ણય નહીં સ્વીકારે તો અમે ત્યાં ગાંધી ચિંતનની ઉપર અને ગાંધી ચિંતનના માર્ગે છીએ અને અફવાસ ઉપર બેસવાના છીએ. અને મારી એટલી ગુજરાત સરકારને વિનંતી છે કે વિજય રૂપાણી સાહેબને એટલી બધી વિનંતી છે કે જો એના કંપનીના ડેટા ચેક કરે અને ડેટા ચેક કરી અને કેટલી બધી રોજગારી એ આપે છે આ કંપની, એના ખરેખર એના ઉપર ઇન્ક્વાયરી બેસાડવી જોઈએ અને એટલું બધું હેરાન પરેશાન કરે છે કે એનો